દરેક ભક્તોએ અગિયારસ કરવી જોઈએ. હિન્દુ ધર્મની અંદર આપણું વેદોને વાંચવા અને આ વેદોને લોકોને સામે કહેવાનું કે આ ભગવદ્ ગીતામાં આ લખ્યું છે, લખ્યું છે, ભલે એ જીવાતમાં માને કે ન માને તો એની મરજી છે, પણ સંતનું કાર્ય એક જ માર્ગે જોડવા, સારા માર્ગે જોડવા. અને જેમાં સારા માર્ગે જોડાઈ જાય ને તો એ ગુરુના છે ને પગ ધોઈને પાણી પીવે છે કે તમે મને સાચો માર્ગ બતાડ્યો. જેમ વાલીઓ લૂંટારો હતો, એને આખું જીવન પાપ કર્યા, પણ એને નદ મુનિ જેવા એને ગુરુ મળ્યા ને એને સાચો માર્ગ બતાડ્યો કે તું આટલા બધા પાપ કરે છે, તને ખબર નથી કે તું પાપ કરે છે, પશુઓને મારી મારીને અધમરા જીવ જદી તડફર કરે. એ જીવને છે ને આમાં બધા મરઘા ને કુકડા ને બધા જે બી પશુઓ છે ને એનું ગળું આમાં વાઢે, જેમ પેલો લાકડું વેરે ને લાકડું એવી રીતે આમ ગળું વાઢતો હતો પશુ. ત્યારે શું આનંદ આવે છે કે જીવ છે ને જયારે તડફડ કરે ને તો મારા હૃદયની અંદર આનંદ આવે છે. એવી રીતે સંસારના જીવો પણ પાપ કર્મ કરે છે, બસ બીજાને દુખી કરવા, આ સંસારના જીવોનું કાર્ય છે કે હું મારી વાણીથી મારા શરીરથી કરું. જીવાતમાં દુખી થાય એટલે માણસને શું થાય, સુખ. હા, મેં એને કેટલો દુખી, પણ હકીકતમાં એ જ વસ્તુ છે કે જો કોઈ બીજાને દુખી કરે તો એ પોતે દુખી થાય, એને સુખ મળે છે. આજે તમે જુઓ કે દુનિયાભરમાં કેટલાય લોકો મરી ગયા, પણ તો આપણને કઈ થયું છે કેમ? કારણ કે આપણને, આપણે કોઈનું ખોટું નહીં કર્યું એટલા માટે આપણે દુખી નથી. પ્રભુનું નામ લઈએ, પણ મેં જોયું તો અમુક લોકો તો બેઠા હતા શાંતિથી, ભલે લેતા જોર જોર થી, ક્યાંથી કણિયા બાજુ પેલું શું કે ઢોલકા વાળા ક્યાંથી લાયા છે ખબર નથી, પણ આ એ ભક્તિ, આ ભક્ત છે, બધા ભક્તિ કરે છે, કાકાના છોકરા છે બધા, એ ભક્તિ કરે છે અને ધર્મમાં મદદ કરે છે. કેમ? કારણ કે જોવે છે. ખાલી એક ફોન કર્યો તો કે અમે તરત આવશું, બાજુમાંથી કોઈ ન આવ્યું. સમજણ પડી વાતમાં? એટલે ભક્તિ શું દુર્લભ, ભક્તિ વસ્તુ બહુ દુર્લભ છે. ભાગ્યશાળી જીવાત્માને જ આ વસ્તુ મળી શકે છે, બધાને નથી મળતું. અહીંયા કોઈ આવે નહીં, 15-20 કિલોમીટર દૂરથી અહીંયા કોણ આવે? કારણ કે અહીંયા પણ એવા લોકો છે કે જેને ભક્તિ કરવી છે, પ્રભુનું નામ લેવું છે. આપણા ગુજરાતના સંતો થઈ ગયા, એ તો કે છે કે જેના મુખમાં રામનું નામ નથી એવા દુર્જન અહીં કામ નથી. એ જેને હરિ કીર્તનમાં ગાડી ધોવે ને એટલે ઘસે ને પછી આમ કરે કે ગાડીને ડાઘો પડવો જોવે, પણ અહીંયા કેટલો પડ્યો છે અંદર, કાળજામાં કેટલા ડાઘા પડ્યા છે, એને તો સાફ કરો ભાઈ. આખો દિવસ આમ દૂરબીનથી તમે હિસાબ કિતાબ કરો કે બધાના હૃદયમાં કેટલા છે. એટલે તો પેલા તોરલ ને કેવું પડ્યું કે જડેજા ધર્મ તારો સંભાળ રે, એ તારી નાવડીને ડૂબવા નહીં દઉં. અરે આવા આવા સંતો આપણે ભારતમાં થઈ ગયા અને આપણને શીખવાડે છે કે ભાઈ ભક્તિ કરો, ન કે આમ ને આમ જીવન જતું રહેશે, આમ ને આમ જીવન જતું રહેશે અને દેડકા બનવું પડશે. અને એને સત્સંગ સાંભળવો છે કે ભાઈ હું દેડકો બન્યો, મને દોશીનો જન્મ મળ્યો તો, પણ મેં મને મનુષ્યનો અવતાર મળ્યો તો, પણ મેં કઈ ભજન કર્યું નહીં, પણ હવે દેડકાના શરીરમાં ભજન તો ખરું.
થોડોક જો આપણે આ ગામમાં આવ્યો છે તો બીજા બધા માણસો તો ન લે પણ દેડકાના શરીરમાં તો લઉં, સમજણ પડે છે કે નહીં? હા, હવે થોડુંક ઉતરે છે, થોડોક ભજનમાં થોડોક રસ આવ્યો, આનંદ આવ્યો. હવે આ થોડો 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 છે ને રસ છે ને, આ કડવો રસ છે, પણ બાણો આવે ને શું કરે, ચાસણીમાં ડૂબાડી નાખે છે. શું કરે? દવા આપે પણ ચાસણીમાં ડૂબાડીને બધાને કે ભાઈ આવો, દર બુધવારે આવો, 2 વર્ષથી ખેંચી ખેંચીને આવો, તારા ભાભી આવો. પણ એટલે એટલે તારા ભાભી કે મારા ભાભી બધાના ચાસણીમાં ડૂબાડીને હરિનું નામ લાવા હોય, નિસ્વાર્થ ભાવે. નિસ્વાર્થ એટલે કે કાંઈ વસ્તુ નહીં, બસ એક જ ભાવ કે આપણા જીભમાં જો ભગવાનનું નામ આવી જશે ને તો આપણે બીજી કોઈ વસ્તુની જરૂર નથી. આપણા પેઢીઓની પેઢીઓ તરી જાય, આપણું પિયર પક્ષ તરી જાય અને આપણું સાસરા પક્ષ, બંને પક્ષ તરી જાય. આજે દરેક ઘરની અંદર દુઃખ છે, ચિંતા છે, ઉપાધિ છે, બધાને એવી ઈચ્છા છે કે મારા ઘરમાં બધા સુખીથી રહે, પણ પતિ ને પત્ની તમારું મોઢું જોવા માંગતી નથી. બસ અઠવાડિયામાં એક વાર તો કહેજ, અને મોઢું તો કોઈ કે તો સારું, શું શું કે. તો આવું જીવન છે માણસોનું, મનુષ્યનું જીવન આવું છે કે બસ ડગલે ને પગલે દુઃખ જ મળે છે. પૈસાથી કોઈ સુખી નથી, પૈસા વાળા ગણાય છે નથી, અબજોપતિ ને ખરબોપતિ. એટલો મોટો પૈસા વાળો હતો તો આત્મહત્યા ન કરી, એટલો હીરો હતો હમણો, તો પછી તો પૈસા હોય તો અબજોપતિ, વર્ષના 100 કરોડ રૂપિયા કમાતો, 100 કરોડ રૂપિયા જો જે વર્ષમાં કમાતો હોય અને 34 વર્ષનો છોકરો મરી ગયો ટૂપો ખાઈને, એને શું દુઃખ હતું બોલો? એસો આરામ, BMW ગાડીઓ, એસીમાં રહેવાનું, બધી સુવિધા હતી, ધનના ઢગલા હતા, બધું હતું, પણ તોય મરી ગયો. એને 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 સુખ ન મળ્યું, એના એના પરથી આપણને સાબિત થાય સુખ નથી મળતું, પણ હૃદયની અંદર શાંતિ હોય ને તો એને સુખ મળે છે. શાંતિ કે ભગવાને પ્રભુએ પ્રભુનું ભજન કરવું જોઈએ. ના મુખમાં રામનું નામ નથી એ તો દુર્જન છે, સજ્જન નથી. પણ ઘરમાં નવું નવું ફર્નિચર લાવે, ફ્રૂટ લાવે, શાકભાજી લાવે ને માધવીના પેડા ને હારું હારું ખાય છે તો બધું હારું જ છે ને, એને દુર્જન શું કામ કહો છો? અરે એ તો દુર્જન નહીં, તો અતિ મહાદુર્જન છે. પોતે તો કે નરકમાં જવાનો છે, પણ જેની હારે લગ્ન કર્યા છે ને એને નરકમાં લઈ જવાનો છે. કારણ કે જેના માટે જીવન મળ્યું છે એ તો કરતો આડ માસના શરીરને સુખી કરવાની કોશિશ કરે છે, આખી જિંદગી જતી, પણ તોય માણસને બુદ્ધિ ન આવી. કમર તૂટી ગઈ, ડોક તૂટી ગઈ, શરીર હાવ ઘસાઈ ગયું. ઘસાઈ ગયું એટલે ખબર પડે છે કે શરીર છે ને હાવ ગેળવી નાખ્યું, જે પરિવારને પ્રેમ કરવા માટે કે મારો મારો પરિવાર છે ને સુખી થઈ જાય, મારા છોકરાઓ સુખી થઈ જાય. પણ એક મહિનો તમારા ઘરે રાખો ને એક મહિનો તમારા ઘરે, કોઈ રાખે છે? આ શરીરમાં કેટલી તાકાત હતી, કેટલું ભૂવા, કોઈ વેવાય, કોઈ વેવાણ. આમ નથી કહેતા કે મારી પત્ની છે તું થવું પડશે એક પછી એક, અને નહીં થાવ ને તો પણ છે ને ભગવાનની પ્રકૃતિ એવી ખેંચીને એક પછી એક લઈ લેશે, એક પછી એક તમારા પરિવારમાંથી એક એક પછી માણસ બધો ઓછો થઈ જશે. આ શરીર જે તમે છે ને, આ શરીર જો કેટલું કેટલા રૂપાળા હતા, કેટલી સુંદરતા હતી આ શરીરમાં, પણ આ જ શરીર આ કાયા છે ને ધીરે ધીરે ધ્રુજે છે, ધ્રુજે છે ને. પેલા 5 મિનિટમાં છે ને ગોદરે જતા રહેતા, ખેતરમાં જતા રહેતા, અત્યારે 1.5 કલાકે નથી જવાતું, લાકડીના ટેકે. યાદ કરો કોઈ હોય તો. એવું એ જ વ્યક્તિ હતા કે 100 કિલોનો ભારો લઈને, 5 મણનો ભારો લઈને આવતા હતા, અને એ જ વ્યક્તિ આજે શું થઈ ગયા,
લકડીના ટેકે ટેકે એ વ્યક્તિ કલાકે નથી જઈ શકતો માણસ. એટલે કે છે કે જ્યાં સુધી આ શરીર આ કાયા સાથ દે ને સ્મરણ કરો, પછી તો છેલ્લે ગડપણમાં ભગવાનનું નામ તો નહીં લેવાય, એટલું સમજી લેજો. કારણ કે આખી જિંદગી ઘર 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 કર્યું અને હાય શું કરે, હાય પૈસો પાયડો ઉગાડ્યો, કેટલો કેટલી બોરીઓ થઈ, કેટલા બાજરી કેટલી થઈ, ઘઉં કેટલા થયા, પૈસા કેટલા મળ્યા ડેરીમાંથી, બસ ભેગા કરો લોકોની શું, બસ ભેગા કરો પૈસા. અને પૈસા ભેગા કરતા કરતા એક દિવસ એવો આવે કે ફ્યુઝમાંથી શું થાય, ફ્યુઝ ઉડી જાય છે ને, એમ આપણો બી ફ્યુઝ ઉડી જાય. બાપડા હાલ તો ચા પીધો તો, હાલ અમે હાથી વાતો કરીને બાપડા કહી શકે ઉપડી જાય ખબર ના પડી, એમ એ ઉપડવાના હતા આપણે ઉપડી જાઓ ખબર નહીં પડે. ક્યારે આવી દશા થશે બોલો. જિંદગી રે તે તો તારી એડે ગુમાવી, અફસોસ એનો તને લાગશે. એટલે કે છે જીવનની અંદર સાચા સદગુરુનું શરણ લઈને ભક્તિ કરવી જોઈએ, પ્રભુનું નામ લેવું જોઈએ. સાચા સદગુરુનું શરણો જે સાધ છે, લખરે ચોરાશી ફેરા ટાળશે. એવું વિચાર ન કરો કે મર્યા પછી કાંઈ નથી, મર્યા પછી ફરીથી જીવન છે, જીવ જંતુ બનવું પડે, માછલા બનવા પડે, કાચબા બનવા બનવું પડે, બસ હવે તૈયાર છે, એટલું સમજી લેજો. જેવું તમે જીવન જીવશો એવું ભોગવવું પડશે. તમારું એ નહીં ચાલે, મારું એ નહીં ચાલે. ત્યાં કોઈ એમ કે ને કે ભાઈ એ તો બહુ રૂપિયા વાળા છે, કે મારા મામા કે મારા માસાને તો બહુ દિલ્હી ઉજી ઓળખાણ છે, ઘણા લોકો ન કહેતા હોય, પણ ત્યાં કોઈનું જોર નહીં ચાલે. કે મારા ભાઈ તો બહુ રૂપિયા વાળા છે, કારખાનું ચલાવે છે, કોઈ નહીં. જમનાર બારે તારો નહીં ચાલે, પલ પલ ત્યાં તો માગશે. જમના દરબારે તારું જોર નહીં ચાલે, બહુ દંડા મારશે. અને આજે કહેતા તમને ખબર હોય કે ન ખબર હોય, પણ મને ખબર છે કે આ ઢાળિયામાં હું બેઠતો હતો. મોહનભા એ કહેતા હું નાનો હતો, એટલે એ કહેતા હતા કે એક ભોણા એક દિવસ આ જમી છે ને એકદમ તોબાના જેવી તપશે, એમના વચન. અને ભગવાનનું નામ લેતા, ભલે ગાળો બોલતા, ખાવાનું ના મળે તો હે દીપલા છો જો, પણ કેટલું ભજન કરતા, રાત દિવસ પ્રભુનું નામ લેતા ઘેર પહોંચી ગયા. એવું જીવન બધાનું છેલ્લે પરીક્ષા થશે, આપણી પરીક્ષા છે ને છેલ્લે થશે. અત્યારે જીવી લો, તમારે છેલ્લી ઘડીએ ભગવદ્ ગીતામાં લખ્યું છે અંતકાલે જ મામેવ, હે અર્જુન જે અંતકાળમાં મારું સ્મરણ કરતા કરતા જો એને શરીર છોડ્યું તો મારું ધામ મળશે, અને નહીં છોડે તો પછી શું થશે, શું બનશે, ગોગ બનશે, ગોગા કે ભા શું ગોગ થયા. અને મા એને છોડામાં જાય, અને બાપાને તો ઘરમાં બહુ ઈચ્છા હતી કે મારું ઘર મારું ઘર, મેં બનાવ્યું, એટલે શું બને, એટલે છોકરો કે બાપા બાપા હા, ભાને શું કરે, એટલે અંદરથી બોલે, અંદરથી એ જે સાપના શરીરમાં હોય, એટલે મારા પીટ્યો આમ
એ તો સાપના શરીરમાં શું બોલવાનું, પણ અંદરથી બોલે કે મને હું તમને આ ઘરની રક્ષા કરવા માટે આવ્યો છું, આ ઘર મેં બનાવ્યું છે. સુરેખા ભાભી કરે, ભારતી ભાભી કરે, બધા કરે, પછી તો બધા કરે. આવું જીવન છે. કરવા માટે આપણને જીવન આ સંસારના બધાનો નિયમ, એવું નહીં કે એક વ્યક્તિ ઉપર નથી, પણ આ સંસારના બધા જીવો ઉપર છે. આ તો મારે અહીંયા હું મોટો થયું છું, બધા પ્રત્યે સ્નેહ છે, પ્રેમ છે, એટલા માટે હું આ વસ્તુ કહું છું. બાકી હકીકતમાં આ પૃથ્વી નથી કરવાની, પણ આ તો કહું છું. ઘણા લોકોની આદત હોય તો એ આદત ભલે ચાલુ હોય, પણ કેટલા વધ્યા, 6 કલાક વધ્યા ને, તો 6 કલાકમાંથી પણ પોતાના પરિવારને 2 કલાક આપી દો તો એ કેટલા વધ્યા, 4. આપણે છે ને વચન આપ્યું હતું કે ભગવાન મને આ માન કાઢો, ભગવાન કે બહાર આવીશ તો પછી બહુ દુઃખ છે બહાર. એ કે કાંઈ વાંધો નહીં, દુઃખ હું સહન કરીશ, પણ બહાર જઈને તો કરીશ શું, કે હું તમારી ભક્તિ કરીશ, તમારું નામ લઈશ, તમારા દર્શન કરીશ, વ્રત કરીશ, તમારા ધામમાં વૃંદાવન, ગોકુળ, મથુરા, દ્વારકા આ બધા ધામમાં દર્શન કરવા જઈશ જ્યારે સમય મળે ત્યારે. કોકને કીધું કે ચાલો ભગવાનના ધામમાં તો 3 મહિનાથી છે કે નહીં, 3 મહિનાથી લોકો બેઠા છે અને મોટા મોટા હારા હારા શેઠિયાઓ બેઠા છે. હમણાં જ મારે એક ખાગરોણા વાળો હતો ભાઈ, ચૌધરી પટેલ, ગાલવાડાના બધા પવાયા બધા લઈને ગયો. આજે તમે ઘરે બેઠા બેઠા શું કરશો? એ બધાને છેક ઢીમા લઈ ગયો, ગેળા લઈ ગયો, બધે ભગવાનના ધામમાં બધે દર્શન કરવા લઈ ગયો. અને એ બધા પગે પડે કે આજે તમારા કૃપાથી આજે અમને ભગવાનના ધામનો દર્શન થયા. સતત 3 દાડાથી એ લોકો આવે છે ગાડી કરીને, ગાલવાડાથી, સાગરોસણ, મારે ત્યાં સત્સંગ ગોઠવે છે કે અમારા ઘરે આવો. કે આજ સુધી અમને એવી ખબર નથી કે ભક્તિ કરવા માટે આ જીવન મળ્યું છે, અમે તો આખું જીવન વેડફી નાખ્યું. ભગવાનનું નામ, ભક્તિ, સંસ્કાર મળ્યા કેમ? ભક્તનો સ્વભાવ હોય કે ભગવાનની સાથે જોડે છે, અને સંસારના લોકો શું કરે, ભગવાનની સાથે જોડવાની ક્યાં વાત છે, સંસારના લોકો હોય ને એને પણ તોડવાનો સ્વભાવ હોય. બસ એક ભક્તનો સ્વભાવ આવો હોય અને સંસારી વ્યક્તિનો સ્વભાવ આવો હોય. એટલા માટે કહે છે કે ભગવાને તો બધાને આ જગતમાં મોકલ્યા છે, પણ અમુક તો પાપ કરીને નરકમાં જાય અને અમુક ડાયમંડ, સાચો ડાયમંડ બનીને ભગવાનની સેવામાં લાગે. આપણે સાચો રત્ન બનવાનું, અનમોલ મણી બનવાનું છે. સાચા રત્ન બનો, ભક્તિ કરો, અને જેને જેને ભક્તિ કરી છે ને ઇતિહાસ તપાસવાની છૂટ, ભક્તિ કરી એની પેઢીઓની પેઢીઓને આજે લોકો યાદ કરે. મીરાબાઈ ને તમે મને કોઈ ઓળખતા, આપણે કોઈ ઓળખતા હતા કે મીરાબાઈ કોણ હતા? એ તો મેવાડમાં, જોધપુરમાં, રાજસ્થાનમાં જન્મ લીધો, પણ આજે આખી દુનિયા, અરે ભુરિયા લોકો એ મીરાબાઈ ને જાણે છે. આપણા ડોહા ને આપણા બાપ દાદા ને કોઈ જાણે છે? 4 પેઢીઓ નથી. કોઈ જાણતું હોય કો હળો. મારા બાપાનું નામ શંકરભાઈ, એમના બાપાનું નામ મુજાભાઈ, એમના બાપાનું નામ મોનાભાઈ, એના બાપાનું નામ બેચરોભાઈ, એના બાપાનું નામ મને નથી ખબર. બસ ખાલી નામ, એ પણ મને કેવી રીતે ખબર પડી? બારોટ પાયેથી, સમજો છો? એટલે આપણે આપણા ખાનદાનમાં 4 પેઢીઓમાં પહેલા કયા દાદા હતા કે દાદી હતા એ આપણને ખબર નથી, પણ આ 5 થઈ ગયા રાજસ્થાનમાં, પણ આજે આને આખો સંસાર જાણે છે. કેમ? કારણ કે એને પ્રભુની ભક્તિ કરી છે, ભગવાન. પણ એક વસ્તુ છે કે જ્યારે આ શરીરમાં હતા ને મીરાબાઈ, એટલે એને આખો સમાજ, એનો કુટુંબ, પરિવાર, બધા એને દુઃખ આપતા હતા. ભક્તિ કરી અને એને પ્રાપ્ત કરી લીધા. ઘણા લોકો કે એ તો બહુ દૂર છે, કઈક નજીકનું હોય તો બતાવો. નજીકમાં જોવું હોય તો જુનાગઢમાં આવો અને નરસિંહ મહેતાનું જીવન જોઈ લો.
એ તો આપણા રાજસ્થાનના હતા, પણ આ આપણા ગુજરાતના છે. અને એ નરસિંહ મહેતાને, અરે 700 ઘર વાણિયાના હતા પણ એની પાછળ પડ્યા હતા, પણ તોય પ્રભુની ભક્તિ નથી છોડી, ભગવાનને ક્યારે નથી છોડ્યા. અરે આવતીકાલે હવારમાં જાણ આવવાની છે, એની દીકરીને મામેરું લઈ જવાનું છે, અને એના દીકરાને શામળ, એનો દીકરાનું નામ હતું, અને એ શામળના જાણ કાંઈ તૈયારી નથી, બોલો કોઈ તૈયારી નથી. આપણે લગ્ન માટે 2 વર્ષથી તૈયારી કરતા હોય, રેમણનું કપડું કરશું, સીવડાવશું, શેરવાની લાવશું, મોજડી પહેરાવશું, બગી કરશું, વરઘોડો કાઢશું, અને ગામમાં કોઈને ન હોય એવો વરઘોડો કાઢશું, અને છોકરો મારે ઘોડીએ ચડશે, અને હકીકતમાં ઘોડે ચડાવે ખરા, પણ હારી કમર તૂટી જાય, ઘોડીએ ઈઠી પડે અને કમર તૂટે. એટલે આપણે 2 વર્ષથી કેટલી મહેનત કરતા હોય, થી 20 વર્ષ પહેલા એક પરિવાર કે જેણે બહુ મહેનત કરી, જે બોમ્બે રહેતો હતો અને એને એની દીકરીના લગ્ન કરવા માટે એને એટલી મહેનત કરી હતી 3 વર્ષથી સતત. આ 20 વર્ષ પહેલાની ઘટના હું તમને કહું. અને જેવું આવ્યું તો મામેરું આવ્યું તો મામેરા ઉડી ગયા, બધું અંદર શું થયું, બધો માટી અંદર પડી. આવું છે એ પણ હમણાં કહું તો તમને કહ્યું, હા 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 વાત સાચી છે. આ 20 વર્ષ પહેલાની ઘટના છે. તો આ દશા છે. આપણે તો બહુ મહેનત કરતા હોય કે એકદમ સારા લગ્ન કરવા છે, અને કેટલી મહેનત કરતા હોય પણ તોય થાય છે, તોય લોકો કે તો હારો હતો, ઘોડીએ હારી હતી, વરઘોડો હારો હેડ્યો, પણ પાપડ ના મળ્યો. બધું કરો પણ તોય તમને કંઈક તો કહી જ જશે, આવો હાલો આપ્યો. વેવાય હોય તમે નથી જોવો, થોડી તો લાગે સગાઈ કરેલી હોય તો લોકો તોડી નાખે છે, નથી ગમતું. છોકરી તો કાંઈ નથી કરતી, આ નથી કરતો, નોકરી નથી કરતી. આ સંસારની આ દશા છે કે જે સ્નેહ પાકો કેટલો હોય પણ એ સ્નેહ છે ને એકી ઝાટકે તૂટી જાય છે. આ જગતના આવવાની સાથે જો એક નાનપણથી જ એની માએ, એની માતાએ છે ને એક હટ કરી હતી, મીરાબાઈએ હટ કરી હતી નાના હતા, અને મીરાબાઈએ કીધું કે આ કોના લગ્ન થાય છે, કે એક પુરુષ અને સ્ત્રીના લગ્ન, એ માં મારે લગન, એ સતી છે અને મારે આને હાથ નો લગાવવો જોવે. બંને જણા રહ્યા, હાથ નતો લગાડ્યો, કારણ કે આ સતી સ્ત્રી છે. ધણી તો મરી ગયો હતો કંઈક કારણવશ. હરિ ગુણ ગાને લગી, બસ ભગવાનના ગુણ ગાવા માંડી અને સુખી થઈ. રીતે આપણે પણ હરિનું નામ લેતા લેતા સુખી થઈ જશું. અરે આપણે ભગવાનનું નામ લેશું ને તો જે લોકો આપણને ગાળો બોલતા હોય, આપણે પ્રભુનું નામ લઈએ છીએ, ભક્તિ કરીએ. કારણ તમે જોઈ લો કે જેણે ભક્તિનો માર્ગ અપનાવ્યો, આ શરીરમાં દુઃખ છે, દુઃખ દૂર કરો, આ 3 મહિનાથી ડોહો ઘેર બેઠો છે પણ કોઈ પૈસો નથી આવતો, કઈક માણસ શું માગે, બસ સંસારની હાડ માંસથી બનેલી વસ્તુ માગે છે. પણ આ શરીરમાંથી આઝાદ થવું હોય તો કોઈને આઝાદ થવું નથી કે આ જન્મ મરણના ફેરામાંથી હું નીકળી જાઉં, કોઈને નથી નીકળવું. એક જેલમાં છે ને, જેલમાં
જેલર હતો, જેલર, એ જેલરને છે ને કે 60 વર્ષ પૂરા થઈ જાય, 58 વર્ષ થાય ને એટલે રિટાયર થઈ જાય, કે ભાઈ 14 વર્ષની સજા થઈ છે અને 2 વર્ષ ખૂટે છે, જો તમારી ઈચ્છા હોય તો મને જેલમાંથી બહાર કાઢી નાખો, તમારી ઈચ્છા હોય તો. જેલર કે ચલો જેલમાંથી આને બહાર કાઢી નાખો, 2 વર્ષની સજા માફ કરી દો. હવે 4-5 જણા બધા આયા હતા, એક જણાએ સમોસા અને વડા માગ્યા એ હારો હતો, એક જણાએ ધાબળો માગ્યો તો એ હારો હતો, એક જણાએ કપડા માગ્યા એ હારો હતો, કે જેલમાં ખૂબ મચ્છર કરડી છે. સૌથી સારી વસ્તુ બોલો શું માગ્યું તું કાઢો. એવી રીતે આ જેલ છે ને, આ સંસાર રૂપી આ પૃથ્વી આખી જેલ છે, અને આપણે બધા જેલમાં બધા બેઠા, કરિયમ બેઠું, કોક પાલનપુરમાં બેઠું, કોક મુંબઈમાં બેઠું, કોક સુરતમાં છે, બધી કાળકોઠરી બધી અલગ અલગ છે, સમજણ પડે છે. પણ જેલમાંથી જેલમાં પડ્યા હોય, જેલર હોય એટલે ભોળાનાથ હોય કે ભગવાન કૃષ્ણ હોય, એ આપણા જેલર છે, એટલે એની પાસે જઈને શું માગે. હારે ડોહા ખૂબ કરડી છે, બધી અલગ અલગ વસ્તુઓ માગે છે, કે BMW ગાડી આલો, 9 મહિના સુધી રહેવું પડે છે, ચાહે સ્ત્રીનો જન્મ મળે કે પુરુષનો મળે, બસ આવી રીતે આ કાયા 9 મહિના સુધી માથું નીચે ને પગ ઉપર, અને કેટલું દુઃખ પડે છે એ આ સિદ્ધપુરમાં બિંદુ સરોવરમાં ભગવાન કપિલે એની માને, ભગવાન કપિલ પોતાની માતાને કહે છે, માં કહે છે કે હે બેટા, એટલે બેટા નથી કહેતા પણ કહે છે કે હે ગુરુદેવ, એના દીકરો છે પણ તોય દીકરાને શું કહે છે, હે ગુરુદેવ આ સંસારમાં એવું દુઃખ પડે છે કે હે માતા, ગર્ભમાં રહેવું પડે માના પેટમાં, અને ઊંધો લટકાવવો પડે છે માથું નીચે અને પગ ઉપર. આ પંખો ભમે છે, પંખામાં છોકરાને પગ બાંધી રાખ્યો હોય તો કોઈ રહે છોકરો 5 મિનિટે? પણ આપણે રહીને આવ્યા છીએ, ચાહે સ્ત્રી હોય કે પુરુષ હોય, કોઈ પણ હોય, 9 મહિના સુધી ઊંધા લટકીને આયા, અને 9 મહિના સુધી જ્યાં મળ અને મૂત્ર, જ્યાં ગંદકી ભરી છે ને, ત્યાં એ જીવાતમાં રહીને આવ્યો 9 મહિના સુધી, મળ અને મૂત્ર. હમણાં કોઈક ઉકેડો હોય, કોકને કીધું હોય, બે ભાઈ ઘડીવાર ઊભી રહેજો હોય, પછી આવે એટલે હાથી આપણે જઈએ ખેતરમાં, બધી કોકની પંચાયત કરતી કરતી આપણે નહીં કહેતા કે ભાઈ આ બધા ભેગા થાય એટલે પછી આપણે આરામથી બધા 4-5 જણા પછી કોકની ભંડી કૂટતા કૂટતા ખેતર વહેલું આવે, આવું હોય પ્લાન હોય. પણ કોકને કીધું હોય કે હોય તો ઉકડા પાય કોઈ ઊભું રહે, કોકને એમ કીધું કે ભાઈ ઉભા રહો હું હાલ આવું છું, તો કોઈ ઊભું ના રહે. આપણે ગોમ કૂવો છે ત્યાં આગળ છે ને, થોડા બધો કચરા પેટી નાખતા હોય, ત્યાં કોઈ મળમૂત્ર ત્યાગતા હોય, ત્યાં કચરો નાખતા હોય, ગંદકી હોય, ત્યાં કોઈ 2 મિનિટે ઊભું રહે છે? પણ અહીંયા કેટલા મહિના રહીને આયા, 9 મહિના ને 10મા મહિને બાળકનો જન્મ થાય. તો આવી રીતે બહુ બધી પીડાઓ, મારે તમને હજી ઘણું કહેવું છે કે આવી નાનકડી જગ્યામાં આ જે ગર્ભાશય કેટલી છે, બસ આટલી નાનકડી, ગર્ભ સ્ત્રીનો ગર્ભ આટલો નાનો બાળક, અને એ બાળકને આવી નાનકડી જગ્યામાં રહેવું પડે છે. આવું આપણા ભાગવતમાં લખેલું છે, શાસ્ત્રોમાં. લોકોને કે આવું શું કામ કહેતા હશો, પણ વેદોમાં લખેલું છે કે આપણે કેવી પરિસ્થિતિમાં રહીને આવ્યા છીએ, 9 મહિના સુધી કેટલું દુઃખ ભોગવ્યું છે. આવી નાની નાનકડું પેટી કે સુટકેસ હોય, અને સુટકેસમાં નાના છોકરાને ભરી દો અને પેક કરી દો, નાનકડી પેટીમાં એટલી આવે ને VIP સુટકેસ, એમાં કુટિયા વાળી છોકરાને ભરી દો, કોઈ રહે, તું 10 મિનિટ તું રહે તો હું તને છે ને ચકાચક આલું, ભૂંગળા આલું કે ખાવાનું આલું હારું, કોઈ રહે છોકરો? તમારી કેડબરી તમને મુબારક, મારે નથી જોઈતી, પીઝા ખવડાવું, કોઈ ખાય? ક્યારેય પણ ન રહે. પણ આ જીવાત્મા 9 મહિના સુધી આટલી નાનકડી જગ્યામાં રહીને આવ્યો છે, આટલું આટલું પીડા અને આટલી આટલી દુઃખ આપણને પડે છે. અને જેવો જન્મ થાય, જેવો એટલે આખા શરીર પર ગંદકી ચોટેલી હોય, અત્યારે તો ભલે ગમે જેટલું લુક્સતા હોય, લક્ષ સાબુથી ફેર એન્ડ લવલીથી કેટલું આમ લૂછી નાખે,
પણ જયારે જન્મ થયો હતો ને એટલે ડોક્ટરે છે ને એ રૂથી શું કર્યું છે, બધું સાફ પીવું છે. એવી એવી પરિસ્થિતિમાં એવી દુઃખભરી ઘટનાથી આપણે જઈને આવ્યા છીએ. આવું આપણા વેદોમાં લખેલું છે, ભાગવતમાં. એ વાંચો તો ખબર પડે, ટીવી જોવામાં કાંઈ ખબર નહીં પડે, પેપર વાંચવાથી કાંઈ ખબર નહીં પડે, બીજાની નિંદા કરવાથી કાંઈ ખબર નહીં પડે, બસ આપણું જ આપણું અહિત થવાનું છે. પણ સાચું સુખ હોય ને તો પ્રભુ ભક્તિ કરો, ભાગવત વાંચો, રામાયણ વાંચો. સંસારમાં લોકોને જે કરવું એ ભલે કરે, એને તો જ્ઞાન નથી, પણ તમને જો જ્ઞાન થઈ જાય ને તો તમે હરિના માર્ગમાં લાગી જાઓ, ભક્તિના માર્ગમાં. એક એક ઘડી બહુ કિંમતી છે. જીવનમાં છે ને કોઈને ક્યારે આપતો, જેને હરિભક્તિમાં રુચિ નથી રુચિ એને પણ નથી હું આપતો, ક્યારેય નહીં. દૂરથી એટલેથી આપણે દૂરથી શું કરીએ, રામ રામ, ભલે ન બોલાવે અને કદાચ હું મરી જાઉં, કદાચ લાકડે નહીં આવે તો મારે કોઈ ચિંતા, પણ જેને હરિભક્તિમાં રુચિ છે ને એ મારા સાચા સંબંધી છે. ભક્તો મારા સગાને સંબંધી, એ નરસિંહ મહેતા કે છે કે હરિના ભક્તો મારા સાચા સંબંધી છે. સારના હાડ માસથી બનેલા કોણ છે? મીરાબાઈ, નરસિંહ મહેતા, સંત તુકારામ થઈ ગયા, ગોરા કુંભાર થઈ ગયા, આવા બધા ભક્તો થઈ ગયા. અને આપણને શીખવાડે છે કે આ સંસારમાં જેટલા પણ સંબંધ છે ને એક દિવસ તૂટી જવાના છે, અનિત્ય છે, પણ સાચો સંબંધ ભગવાનની સાથે છે. તો આપણે થોડી વાર ભગવાનના કીર્તન કરશું, ભગવાનનું ભજન ગાશું, અને ભજન ગાઈને પછી એનો અનુવાદ પણ તમને હું કરીશ. કિતાબ લો. ભજન છે ને હિન્દીમાં છે, પણ એ ભજન બહુ જ સારું છે, અતિશય સુંદર છે. એ તમે ખાલી સાંભળો, એ ભજનની અંદર જય માધવ મદન મુરારી રાધે શ્યામ શ્યામ રાધે શ્યામ શ્યામ જય કેશવ કલી મલહારી રાધે શ્યામ રાધે ચરાય પાંડે કા
જય કેશવ કલિમલ હારી રાધે શ્યામ શ્યામ કબહુ લૂટ દધિ માખન ખાયો કબહુ મધુવન રાસ રચાયો માખન ખાયો કબહુ મધુવન રાસ રચાયો કો મારો નક ઉપર ગોવર્ધન ધાર એક દિન માન ઇન્દ્ર કો મારો નક ઉપર ગોવર્ધન ધાર Hare 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 Rama
हरे कृष्णा हरे कृष्णा હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ
ભક્ત થઈ ગયા અને ભક્તએ ભગવાનનું ભજન ગાયું છે કે દુર્યોધન કા ભોગ ન ખાયો, દુર્યોધન કા ભોગ ન ખાયો, સુખો શાખ વિદુર ઘર ખાયો. ભક્ત કે છે કે ભગવાન જ્યારે પછી જેને પીવું ઉભા થઈને પી શકે છે, દુર્યોધન કા ભોગ ન ખાયો, સુખો શાખ વિદુર ઘર ખાયો. ભગવાન જ્યારે દુર્યોધનના ઘરે ગયા હતા હસ્તિનાપુરમાં, ત્યારે ભગવાને દુર્યોધનને કીધું કે હે દુર્યોધન, આ બધું રાજપાટ તો લઈ લે, પણ પાંચ ગામડા છે ને પાંચ પાંડવોને આપી દે, એ લોકો સુખેથી રહેશે. આખી સૃષ્ટિનો ભોગ તું કર. પણ દુર્યોધન કહે છે કે એને જો જોવતું હોય ને તો યુદ્ધ કરીને લઈ લે, બાકી હું એક અણી માત્ર પણ છે ને એક સોયની અણી માત્ર પણ ભૂમિ હું દેવાનો નથી. શરૂઆતમાં છે ને, શરૂઆતમાં જ્યારે ભગવાન જ્યારે ગયા ને એટલે
શકુની મામાએ કીધું હતું, એના મામા છે ને એને કીધું હતું કે તું ભગવાનને પ્રસન્ન કરી લે, ભગવાન પ્રસન્ન થઈ જશે ને તો તને બધું આપી દેશે. એટલે દુર્યોધને શું કર્યું હતું, ભગવાનની માટે ભોગ બનાવ્યો હતો કે ભગવાનને 56 ભોગ બહુ ભાવે, તો અલગ અલગ પ્રકારના ભોગ બનાવીને બહુ બધી વાનગીઓ બનાવી, ઢગલા બંધ કે દ્વારકાધીશને ખુશ કરી નાખું. અને ભગવાન જ્યારે આવ્યા ને તો ભગવાનને દુર્યોધન કહે છે કે ચલો હાથ ધોઈ નાખો ને જમવા, ભોજન કરવા બેસી જાઓ, તૈયાર છે જમવાનું. ત્યારે ભગવાન કહે છે કે એક વ્યક્તિ બે જગ્યાએ ખાય, બે ઠેકાણે ખાય. પહેલું કે શું છે, ઈ કે જો એને ભૂખ ન હોય, એટલે એને ભૂખ હોય અને કોક એમ કહે ને કે જમવા બેસી જાઓ તો એ બેસી જાય, અને મને તો કઈ ભૂખ છે, કારણ કે ઓમ પૂર્ણ મદ પૂર્ણ મિદમ, હું તો પૂર્ણ છું, મને કોઈ ભૂખ લાગતી એટલે હું તો પૂર્ણ છું. એટલે ભગવાન શું કહે છે કે મને તો જરાય ભૂખ લાગી નથી. બે ઠેકાણે માણસ ખાય, જો ભૂખ લાગી ગઈ હોય ને તો વગર નૂતરે જઈને બેસી જાય. ઘણા લગ્ન નહીં જતા, કોકના લગ્નમાં સિટીમાં હોય ને લગ્નમાં તો સારું જમવાનું તો જતા રે, સારા કપડાં પહેરીને આવું હોય, કરતા હોય બધા. તો અહીંયા પણ ભગવાન એ જ કહે છે કે ભૂખ લાગી હોય તો વગર નૂતરે જતો રહે. અને બીજી વસ્તુ કે કદાચ પેટ ભરેલું હોય, ગળા સુધી ખાધેલું હોય, અને સામેવાળો વ્યક્તિ પણ જો આપણને ભાવથી કેમ કે હું તમારી માટે સુંદર મજાની વાનગી બનાવી, તમને ના ખાવ તો મારા, તો માણસ શું કરે, એ પ્રેમના ખાતર શું કરે, ખાઈ લે. હે દુર્યોધન, મને તો ભૂખ નથી ને તારામાં પ્રેમનો કોઈ છાંટો નથી, એટલે તારા ઘેર ખાવાનું થતું નથી. એટલે અહીંયા ભગવાનનું એ ભજનની અંદર કહે છે કે દુર્યોધન કા ભોગ ન ખાયો, સુખો શાખ વિદુર ઘર ખાયો. વિદુરજીને કહી દીધું કે જાઓ જલ્દી ઘરે, અને હું તમારા ઘરે ભોજન કરવા આવું છું, હજી 12 વાગ્યા છે અને 12:30 જમવાનું હોય. તો જઈને વિદુરાણીને કઈ કેળા આપ્યા હતા, કેળા કે આ કાચા કેળાનું શાક બનાવી દે, ભગવાનને બહુ ભાવે કાચા કેળાનું શાક. તો વિદુરાણીએ શું કર્યું ખબર છે, પેલા કેળાની છાલ સોલી અને સમારેલા કેળા તો એક બાજુ રાખ્યા, પેલા છાલ હતી ને છાલ, એ છાલને વઘારી દીધી અને પછી શું કર્યું, ભગવાનને એ આપ્યા. એટલે ભગવાન જોવે છે કે આ શું છે, કેળાના સોતરા છે, કેળા તો સમારેલા અંદર તપેલીમાં જ પડ્યા છે, એને વઘાર નથી માર્યો, પણ એનું મન ક્યાં હતું, ભગવાનમાં મન હતું, અને ભૂલથી એને શું કરી દીધું હતું, કેળાના છાલ એનો વઘારમાં નાખી દીધો. એનું મન તો ભગવાનમાં હતું કે હું ભગવાનને સુંદર મજાનો ભોગ બનાવીને ખવડાવું, પણ કેળા તો ત્યાં રહી ગયા ને છાલ અંદર તપેલામાં, વઘાર કરીને આપી દીધું, લો ભગવાન ખાઓ. ભગવાન જોવે છે કે જો મને છાલ ખવડાવે છે પણ તો એ ભાવથી ભગવાન એક એક છાલ ખાય છે. વેવણ ખાય આપણી, બોલો સાચું બોલો, તો હગાઈ કરી હોય તૂટી જાય છોકરાની, નેટ નેટ હોજ્યું હોય, લાખ ને 2 લાખ ભરીને ખરી હોય તો આ તો મેં કોઈ મેં ફોલી ખાવા નથી, વેવણમાં નથી છોકરામાં શું હોય, ભાઈ એવું જ લોકો કહે. પણ અહીંયા ભગવાને છે ને એ કેળાના છાલ, જો અહીંયા હાડ માસથી થર્ડ ક્લાસ વેવાણ હોય, વેવાય હોય તો એ આવું કે, પણ ભગવાન દ્વારિકાના નાથ, ત્રિભુવનના નાથ, અખિલ બ્રહ્માંડના ઈશ્વર છે, જે આપણા હૃદયમાં પરમાત્મા રૂપે વિરાજમાન છે ને, એ ભગવાન છે ને એ વિદુરાણીના ઘરે છે ને કેળાની છાલ ખાય છે. એટલે ભગતને કેવું પડ્યું કે દુર્યોધન કા ભોગ ન ખાયો, સુખો શાખ વિદુર ઘર ખાયો. એ વિદુરજીના ઘરે જઈને છે ને એ ભોગ ખાય છે ભગવાન, સુખો શાક, બસ માત્ર શાક જ આપ્યું છે, બીજું કઈ નહીં, કોરે કોરું, તો એ ભગવાન ખાય છે. ભગવાન ભાવના ભૂખ્યા છે, ભગવાન એમ નથી કહેતા કે મને હોનાની થાળીમાં ખવડાવો, અરે એક ઠીબડકામાં ખવડાવો ને તો એ ભગવાન જમશે, પણ એની અંદર શું હોવું જોઈએ, સાચો ભાવ. એવું નહીં કે ભાઈ આ બધી સ્વચ્વથી લાવ્યું છે, બધી ભોગ લગાવવાનો, આ બધું ટંકોરી વગાડવાની, એવું નહીં, પ્રેમથી જમો જમાડું ભાવના ભોજન, પીરશો ભાવનાનો થાળ. લાડવાનો થાળ નથી પણ કયો છે, ભાવ, અંદર ભાવનો થાળ છે. એટલે કે તમે જમો પેલા. જગન્નાથપુરીમાં આમાંથી તો કોઈ ગયું નહીં હોય પણ
એની લીલા કહું તો તમને થોડીક મગજમાં ઉતરે. જગન્નાથ ભગવાન છે ને, નામ જોયા છે, દર્શન કર્યા જગન્નાથ ભગવાનના? રથયાત્રામાં થાય, ખબર છે, જગન્નાથ બલદેવ ને નદ જોયા હોય તો એક વખત આવજો ધનિયાણા ચોકડી. સુંદર મજાના ભગવાન છે, બહુ છે, જગન્નાથપુરીથી લાવેલા છે, ઓરિસ્સાથી. એ જગન્નાથ ભગવાન ઓરિસ્સામાં આટલી હાઈટવાળા છે, આ જેટલું ધાબું છે ને એટલા મોટા, એટલી હાઈટ છે ભગવાનની, 15-20 ફૂટની હાઈટ છે. તો એવા જગન્નાથ ભગવાનને આખા સંસારમાંથી લોકો એના ભગવાનના એ દર્શન કરવા માટે આવે છે. અને અષાઢી બીજને દિવસે બહુ મોટી રથયાત્રા નીકળે છે. હું જીવનમાં એક જ વાર એ રથયાત્રામાં છે ને ભગવાનના દર્શન કરવા ગયો હતો, પણ એટલી બધી ગળદી કે જેની વાત મત પૂછો. કોકને દમની બીમારી હોય તો ત્યાં જ મરી જાય, એટલી બધી ગળદી, ખચાખચ ભરેલી, લાખો પબ્લિક આવેલી હોય, અને રહેવાની કઈ સુવિધા મળે નહીં. રહેવાની સુવિધા હું દાદરામાં, આજે સીડી આવે ને એ સીડીમાં ખાલી તૂટિયા વાળીને અઠવાડિયું ઊંઘ્યો હતો. શેના માટે? ભગવાનના દર્શન માટે, કે ભગવાન અષાઢી બીજને દિવસે આવશે. પણ બે વસ્તુના મારા મુખ્ય ઉદ્દેશ હતા, કે મારા ગુરુ મહારાજ ત્યાં આવવાના હતા, અને બીજું ભગવાનના દર્શન થાય, બેના દર્શન, ગુરુ અને, કારણ કે અમારા ગુરુ મહારાજનો જન્મદિવસ અષાઢી બીજને દિવસે જ છે. અષાઢી બીજને દિવસે અમારા ગુરુદેવનો જન્મદિવસ છે, એટલે ત્યાં દર વર્ષે ત્યાં જાય. તો મેં કીધું ગુરુનાય દર્શન થાય અને ભગવાનનાય દર્શન થાય, એટલે 2200 કિલોમીટર 3 દાડા થાય અહીંયાથી જાતે જાતે રેલવેમાં. 6 ટંકનું જમવાનું લઈને ગયા હતા, એવું થેપલા અને બધું, ઘણી બધી વસ્તુઓ લઈ, અને એકલા પાછા, કોઈ સંગ નહીં, એકલા જ આવ્યા, કોઈ સંગ નહીં ભગવાનના ધામમાં. તો ત્યાં આગળ જગન્નાથપુરીમાં એક કર્માબાઈ હતા, અને કર્માબાઈ છે ને એક ઘરડા ડોશીમાં હતા. કર્માબાઈ કેવા હતા? ઘરડા ડોશી. પણ એમને જ્ઞાન કંઈ હતું નહીં, પણ એક વસ્તુ ભાવ હારો હતો, એટલે શું કરતા ખબર છે? એક એની પાસે કંઈ હતું નહીં, એક તૂટેલી માટલી હતી, એ માટલીમાં ચોખા નાખ્યા અને સુંદર મજાની ખીચડી બનાવે. પણ ખીચડી હલાવવા માટે શું જોવે બોલો? ચમચો જોવે ને, ચમચો જોવે, હલાવવા માટે ચમચો જોવે મોટો. તો હવે ચમચો તો કઈ, એ તો કઈ પૈસા વાળા કઈ હતા નહીં, ચમચો હતો નહીં, પણ દાંતણ રોજ હવારમાં દાંતણ કરતા કરતા શું કરે? ચમચો આમ હલાવે. તો એ ચમચો તો હતો નહીં, તો હવે શું કરે? દાંતણથી આગળનો ભાગ ચાવે ને પાછળથી. આ ડોશીમાં કર્માબાઈ, પણ ભાવ બહુ સારો કે અમારા જગન્નાથ ભગવાન માટે હું બનાવું છું. હવારમાં 4 વાગે વહેલી ઉઠી, નાયા ધોયા વગર બોલો, કાંઈ ન નાય. અને ભગવાન છે ને 6 વાગે ને, એટલે ભગવાન મંદિરમાંથી દોડતા દોડતા જાય, અને ભગવાન પેલા કર્માબાઈની ખીચડી ખાવા માટે દોડતા. આ હકીકત ઘટના છે બોલો. અને એ કર્માબાઈની ખીચડી ભગવાન ખાય, અને કર્માબાઈને આંખમાંથી આંસુ આવે, જોવે ભગવાનને, અને ભગવાન જગન્નાથ ભગવાન ખાય છે ખીચડી ખાય. ખીચડી ખાતા ખાતા વાર થઈ, 7 વાગે છે ને શિંગાર આરતી થાય, ત્યાં આગળ 7 વાગે શણગાર આરતી થાય. પણ અહીંયા પટ ખોલે તો ભગવાન તો ઝટપટ આવીને, ભગવાનનો દુપટ્ટો હતો એ ચો રહી ગયો ખબર છે, જાડીમો. એટલે ભગવાનને પેલા પૂજારી કે આ દુપટ્ટો ક્યાં જઈને આયા તમે? એ કે મારી એક ભક્ત છે, મને પ્રેમથી ભાવથી મારા માટે ખીચડી બનાવે, વઘારેલી ખીચડી કહેવાય ને, એ ખીચડી ભોગ બનાવે. તો પેલા પંડા પૂજારી કે અહીંયા તો હારા હારા ભોગ બનાવે તો જમતા નથી ને ખીચડી ખાય છે, જોતા આવ્યો કે લઈને કેવા ભાવથી બનાવે, લાવો જોઈએ તો ખરા. તો જોયું તો પેલા પૂજારી જોવે 4 વાગે પેલી ઊભી થઈ, નાયા ધોયા વગર, નાયા ધોયા વગર કાંઈ નહીં, પછી દાંતણ જે કરે એનાથી ખીચડી બના. એટલે પેલા પૂજારી બધા કે તને કોઈ ખબર પડે નહીં કે ભગવાનને ભોગ બનાવો તો પેલા નાહવું પડે, અને તારા આ તું દાંતણ કરીને આવી રીતના કરે, આવી રીતના ના કરવાનું, અમે તને બધું આલીએ ને તું કરે એવી રીતના. એટલે પેલી ડોશીમાં કે મને તો કોઈ ખબર નહીં પડતી, પણ હવે તમે કોઈ એટલે એવી રીતે કરું. એટલે હવારમાં 4 વાગે ઉઠ્યા તો ખરા, પણ નાવા ધોવામાં હળવેળવે ધીરે 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 નાતા હતા, નાતે નાતે 7 વાગી ગયા, 6 વાગી ગયા, અને પેલી માટલીમાં ખીચડી બનાવવા જાય, પણ 7-7:15 થઈ ગયા. ભગવાન દુઃખી થઈને, અને પેલા પટ ખોલ્યો એટલે ભગવાન રિહાઈ ગયા. ભગવાનને બહુ ગુસ્સો આવ્યો. ભગવાન કે ચિયો જ્યો હતો, પરે કેવા ચિયો જ્યો હતો એમ કે બોલો જલ્દી. એટલે પેલો કે મું કેવા જ્યો હતો,
ખબરદાર છે કે જો આજ પછી મારા ભક્તને એવું તમે કહી કીધું તો જઈને કે એને જે પહેલાં જેમ બનાવતી હતી એમ જ એને કહું. અને એ પંડા એ પૂજારી જે બ્રાહ્મણ હતો ને એ બ્રાહ્મણો બધા ગયા અને પેલી કર્માબેન કીધું કે પહેલાં તમે જેમ બનાવતા હતા નાયા ધોયા વગર એવી રીતે ખીચડી બનાવો. તો એ ભગવાન એ જે દાતણ કરે અને એનાથી જે ખીચડી બનાવે ને એ ભગવાન સાક્ષાત કૃષ્ણ ભગવાન એ જગન્નાથ ભગવાન કે રામ કો એ ભગવાન છે ને ખીચડી ખાય છે. બોલો કેટલો ભાવ છે. આપણા ઘરે છે ને આપણે વેવણ આવે ને એટલે દાતણ કરો એના હોમે અને શીરો બનાવો. દાતણ કરો ને શીરો બનાવો અને પછી વેવણ વેવાય ખાય. હાચું બોલજો. હગાઈ કરવા કોઈ આવ્યું હોય હગાઈ કરવા અને કે લાવ તાણે કે વેવણ કે હોય બેહજો હું રહોડા હોમે બેહો હું શીરો બનાવું ભાવથી પીરસ્યો છે ભાવનાનો થાળ. કોઈ વેવણ ખાય પણ ભગવાન અહીંયા ભાવથી જમે છે. જો આમ કોઈ નો ખાય. અરે અત્યારનો કોઈ ગમે જે ભક્તિ કરે કે ના કરે તો એ દાતણ કરેલું ને એવું બધું કોઈ ખાય પણ તોય ભગવાન જમે છે. એટલે ટૂંકમાં સમજીજો કે આ જગતમાં જે પણ નિયમો છે એ ભગવાનના ધામમાં કોઈ લાગુ નથી પડતા. ભગવાનના ધામમાં પ્રેમનો સંબંધ લાગુ પડે છે. ભગવાન માટે ભગવાન જોવે છે કે આને મીઠી મીઠી ઊંઘ આવે હવારમાં અને ચાર વાગે પરોડિયામાં ઉઠી અને નાહી ધોઈને મારું નામ જપ કરે છે. હરે કૃષ્ણા કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામ 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 હરે હરે. ભગવાન એ જોવે છે કે આવી મીઠી મીઠી ઊંઘનો ત્યાગ કરી અને મારું નામ લે છે. મંગળા આરતીમાં પરોડિયામાં પહેલા દર્શન મારા કરે છે. મારા માટે ભોગ બનાવે ને મને જમાડે છે. મારા માટે ફૂલની માળા બનાવે છે અને મને એ માળા પહેરાવે છે. મારા મંદિરમાં એ ઝાડું મારે છે. અરે મારા મંદિરમાં ઝાડું મારીને જે કચરો કાઢે છે ને એ ભગતનો હૃદયનો જેટલો પણ કચરો છે ને હું એકલો બધો દૂર કરું છું. આપણા હૃદયમાં બહુ કચરો ભર્યો છે બહુ મેલ છે તો આપણે પણ એ મંદિરમાં ઝાડું મારવું પોતું મારવું તો આપણે પણ અંદર હૃદય ભગવાન ચોખ્ખું કરી દેશે અને આપણને પણ નિર્મળ બનાવી દેશે. નિર્મળનો અર્થ છે મળ રહિત શુદ્ધ અને પવિત્ર બનાવી દેશે. અને જ્યારે આપણે શુદ્ધ બની જશું ને તો ભગવાનના ધામમાંથી વિમોન આવશે અને આપણને ભગવાનના એ વિમોનમાં છે ને બેહાડી અને ભગવાનના ઘરે લઈ જશે. સંત તુકારામ થઈ ગયા નામ સાંભળ્યું છે. ભગવાનના ભગત થયા મહારાષ્ટ્રમાં પંઢલપુરમાં અને એ ગામનું નામ છે દેહુ. જે આ ગામનું નામ શું છે ટોકરિયા પણ એ ગામનું નામ શું હતું દેહુ. એ ગામમાં જઈને હું આવ્યો છું પંઢલપુરની બાજુમાં. સંત તુકારામ છે ને બહુ ભજન કર્યું બહુ ભજન કર્યું. બધાને કહેતા કે તમે ભક્તિ કરો તમે કરો બધા કરતા. એની ઘરવાળી કે તમે તાર કરો અમારે કોઈ કરવી. એટલે સંત તુકારામ કે છે માઝા વિઠ્ઠલ યેણાર. મારા વિઠ્ઠલ છે ને આજે આવશે. તમારો વિઠ્ઠલ ક્યારે નહીં આવે. ભક્તિ કરવાથી કનું ભલું થયું છે. આ જગતમાં દુઃખ દુઃખ ને દુઃખ જ મળે છે. પત્ની શું કરે રોજ શું કરે પણ તોય સંત તુકારામ કે નહીં આજે તો નિશ્ચિત ભગવાનના ઘરેથી વિમોન આવશે. અને હકીકતમાં વિમાન આવ્યું ને આખા ગામના લોકો ભેગા થઈ ગયા. અને સંત તુકારામ છે ને સદેહે એટલે કે આ પંચ મહાભૂતના શરીરથી વિમાનમાં બેહી ગયા. જેમ ધ્રુવ મહારાજ બેઠા હતા પ્રહલાદ મહારાજ બેઠા એવી રીતે અહીંયા પણ સંત તુકારામ એ વિમાનમાં બેઠા. અને વિમાન જમીનથી એક ફૂટ ઊંચું હતું. કાળ આવ્યો કાળ આ નથી ઘણા લોકો નહીં કહેતા એનો કાળ આવ્યો એટલે મરી ગયો. ઘણા કે એનો કાળ એને ખેંચી જો. એ કાળ આવ્યો અને કાળ હાથ જોડીને એ ભક્તને પ્રાર્થના કરે છે કે આ જગતમાં એવો નિયમ છે કે જે આ જગતમાંથી જાય એ આ માટીનું ખોળિયું મૂકીને એને જવું પડે છે પંચમહાભૂતનું શરીર. પણ તમે તો ભક્તિ કરીને આ કાયાને દિવ્ય બનાવી દીધી છે ભજન કરીને એટલે કે તમારે કોઈ લાગુ પડતું કોઈ નિયમ લાગુ નથી પડતું. પણ મારા માથા પર પગ મૂકીને તમે વિમાનમાં બેહો. એ કાળના માથા પર સંત તુકારામ પગ મૂક્યો અને વિમાનમાં બેઠા. અને એની પત્ની રોવે છે કે તમારા જેવા ધણી મને મળ્યા પણ હું તમને ઓળખી ન શકી. તમારા જેવા દાદા તમારા જેવા કાકા તમારા જેવા પિતા
તમારા જેવો ભાઈ, તમારા જેવા ગામમાં આવા સંત હતા, પણ હું અમે તમને બધા કોઈ ઓળખી ન શક્યા. અને વિમાન જાય છે એટલે બધા લોકો રોવે છે. સંત તુકારામ કહે છે કે તમે ભક્તિ કરો, હું તો ભક્તિ મારી પૂરી થઈ ગઈ એટલે ભગવાને મને બોલાવી દીધો. તમારે હજી આ જગતમાં રહેવું પડશે અને ભક્તિ કરવી પડશે. ત્યારે એ લોકોની આંખ ખુલી કે આપણે તો એમનેમ જિંદગી ગુમાવી નાખી, ઘરમાં ને પરિવારમાં ને પૈસા કમાવા ને ખેતીવાડીમાં એમાં જીવન બરબાદ કરી નાખ્યું. અને આજે ગડપણ આવી ગયું. તમને પૂછવામાં આવે કે તમારી પાસે મૂડી છે કાંઈ, ભગવાનના ઘરે જવા માટે કોઈ મૂડી ભેગી કરી, એટલે બધા રોશે કે કાંઈ નથી, ખાલી લાલ લાલ નોટો કરી બબે બબે હજારની એ પડી છે, એ થપ્પીઓ પડી છે, ગાડીઓ ને બંગલા બધું ભેગું કર્યું, પણ ભગવાનના ઘરે જવાનું એ નામ ભેગું નથી કર્યું. જેણે જેણે પ્રભુનું નામ લીધું છે ને એને ખાતામાં લખાઈ રહ્યું છે કે આને આટલા આટલા નામ લીધા છે. અને એ નામ તમારી હાથે આવશે. કોઈ છોકરાનું કરેલું કામમાં નહીં આવે, દાન પુણ્ય કરું બધું કરેલું, પણ તમારા આ કાયાથી તમે જેટલી ભક્તિ કરી, જેટલા વ્રત કર્યા, ઉપવાસ કર્યા, ધામવાસ કર્યો, એટલું તમારે હાથે આવશે. બાકી કોઈ એમ કે મારા છોકરા કરશે કે નહીં, છોકરાના આધારે મત રાખો, તમે ભક્તિ કરી લો. એટલે કહે છે કે લૂંટ લો જીસકા દિલ ચાહે, મેં શોર મચાવું ગલી ગલી, રામ નામ કે હીરે મોતી મેં બિખરાવું ગલી ગલી. એ મીરાબાઈ એ કહે છે કે જેને લૂંટવા આવે એટલા લૂંટી લો, આ રામ નામના મોતી છે, અને જેને જેને જેટલા લીધા એટલા એને કામમાં આવશે. જીસ જીસને યે મોતી લૂંટે વે સબ માલા માલ હુવે, કે જેણે જેણે આ મોતી લૂંટ્યા છે ને એ તો માલા માલ થઈ ગયા. જે રોજનું એક ભગવાનના 1000 નામ લેતો હોય ને એ 1000 પતિ છે. જે રોજનો ભગવાનના 1,00,000 નામ લેતો હોય એ લખપતિ છે. અને જે રોજના 1 કરોડ નામ લેતો હોય ને એ જ આ જગતમાં કરોડપતિ છે. એટલા માટે એ નાણું ભેગું કરો. નરસિંહ મહેતા કહે છે કે સાચું નાણું તો મારું શામળો. સાચું નાણું કોણ છે? મારે શામળો, મારે ભગવાન છે, પ્રભુ છે, અને એ મારા હાથે આવશે. એટલા માટે આજના દિવસે 11 દિવસે બસ એ જ ભગવાને પ્રાર્થના કરવી જોઈએ કે આવો સત્સંગ અમને રોજ મળે, આવી ભક્તિ મળે. અરે લાખો રૂપિયા દેવા છતાં પણ આવો સત્સંગ ને આવી ભક્તિ તમને જીવનમાં ગેરંટી છે કે ક્યારે નહીં મળે, અને આવી તમને મફતમાં મળે છે. પેલું કહે છે ને કે આ જગતમાં હરિનું નામ મફતમાં છે, અને એ તમને દેવા આવે છે કોઈ 20 કિલોમીટર દૂર, કે લો હરિનું નામ મફતમાં છે તો મફતમાં લો. પણ પેલું કેવું છે કે હોનું કેટલા રૂપિયા છે? તો લો 45,000 રૂપિયા, 50,000 રૂપિયા તોલો હોનું છે. પણ હોના વગર આપણે જીવી શકીએ, બરોબર છે ને? હોનું ના મળે તો આપણે જીવી શકીએ, પણ હવા વગર કોઈ જીવી શકે? પણ હવા મફતમાં છે. લાખો કરોડો રૂપિયાની હવા મળી રહી છે એકદમ, પણ મફતમાં મળી રહી, પણ એની કોઈ કદર, મફતમાં મળે એની કોઈ કદર નથી, અને જે પૈસેથી મળે એની કેટલી કદર છે. બસ આ જ વસ્તુ છે. ભગવાને એ હવાના પણ ચાર્જ રાખ્યો હોત તો, કે રોજનો 1 બાટલો લેવો હોય તો રોજના છે ને 5,000 રૂપિયા થાય. પેલા આઈસીયુમાં જવું, સ્વસ્તિક આઈસીયુમાં, માં આઈસીયુમાં જાય છે ને પુલના છેડે, કોકને બીપી થઈ જાય આમ કરે એટલે ચમ ઉપાડી લઈ જવા પડે છે બધાને, હા ચડ્યો હા ચડ્યો બાપ હમણાં અટક આવશે રૂ, ઉપાડો ઉપાડો. અને વાટમાં કયોક રસ્તામાં તો કોણો દર આવ્યો તો સાથી દબાવે, ભાઈ જીવ જો હવે 5 મિનિટ છે, કે મારો જીવ જતો રહે, જલ્દી જલ્દી લઈ જો લઈ જો. કેટલો વાલો છે જીવ, બાપરે બાપ કેટલો વાલો, બહુ વાલો જીવ છે. એટલા માટે કહું છું કે ભજન કરીને, ભક્તિ કરીને આ કાયાને સાર્થક કરી દો. જ્યારે તમે ભજન કરવાનું ચાલુ કરો ને, જે દિવસે તમે ભજન કરવાનું ચાલુ કરો કે આટલા દાડો તો મને ખબર નથી, પણ હવેથી હું છે ને આ પ્રભુની માળા કરીશ, મણકે મણકે પ્રભુનું નામ લઈશ,
જે દિવસે તમે ભગવાનનું નામ લેવાનું ચાલુ કરો ને, જેટલા પણ તમારા પિતૃઓ જે છે અધોગતિમાં છે, એ પિતૃઓ બધા નાચવા માંડે કે અમારા કુળમાં, અમારા ગોતરમાં એક એવો ભક્ત થયો કે જે રોજ માળા કરે છે પ્રભુની, હવે અમારે કોઈ ડરવાની જરૂર, એ માળા કરશે અને અમે બધા તરી જશું, અમે બધા અમૃત પીશું, અમૃતનું આસ્વાદન કરશું. આપણા આપણે ભક્તિ નથી કરતા ને, આપણા બધા પિતૃઓ રોઈ રહ્યા છે બધા. કોક લેબડાના શરીરમાં છે, કોક કાચબાના શરીરમાં છે, કોક બાવળિયો બની ગયો છે, પોતે દુઃખી થાય ને બીજાને પણ દુઃખી કરે. એટલા માટે ફૂલ બનો, કમળનું ફૂલ બનો, ગુલાબનું ફૂલ બનો અને ફૂલ બનીને ભગવાનની સેવામાં લાગી જાઓ, બસ એ જ જીવન છે. તો હવે થોડા કીર્તન કરાવશે, કરાવો હરિનું નામ, પછી આપણે એક માળા કરશું અને પછી બધા અલગ કરશું. બરોબર છે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ. માઇક તમેલો એને આપો.
આખી જિંદગી નથી કરવાની. ઘણા લોકો એમ કે આખી જિંદગી, આજનો દિવસ જેને જેમ, અમુક લોકો તો કે અમારે શું કરવી, આમ વાળા અમારે તો દાંતેડું સારું. આ તો આજે 11 છે એટલે તમે એક માળા કરો, ભલે જબરદસ્તી કરો કોઈ વાંધો નહીં, પણ એક માળા કરો આજે બધા ભેગા મળીને. અને જેને રોજ કરવાની ઈચ્છા હોય એ લોકો લઈ લે, અને જેને ના કરવાની પાછી આપે, લઈ જાવ પાલનપુર. બરોબર? તો એક મણકે મણકે ભગવાનનું નામ લેવાનું, અને આવી રીતના નથી કરવાની માળા હો, આવી રીતના હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, આવી રીતના આવામાં આખી બધી આ માળા નહીં કરવાની. પણ એક મણકો પકડવાનો, એક મણકા ઉપર જો અહીંયા મારી હોમે જોજો બધા, એક જ મણકા ઉપર આખો મંત્ર બોલવાનો. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. પછી બીજો મણકો પકડવાનો, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આવી રીતના એક મણકા પર આખો મંત્ર બોલવાનો છે. બધા લોકો ધ્યાન રાખે હો. તો ફરીથી આપણે ચાલુ કરશું. અહીંયા જો બધા, આ સૌથી અલગ મોતી છે. જો આજે બધા માળા કરો, 11 છે, એકાદશી, ધન્ય એકાદશી. એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ, એટલે વૈકુંઠ તો નહીં જો, પણ ના ના મળશે, કેમ નહીં મળે. જો એક મંત્ર બોલવાનો છે, તમને ફાવે તો બોલો. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય, આ મારી સામે જો, પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્ત વૃંદ. હવે આજે હું માળા કરું છું એ રીતે તમે જોઈજો. એક મણકા ઉપર આખો મંત્ર, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે હરે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે,
હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. બધા ઊંચી માળા રાખે બધા. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ રામ રામ, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે,
હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્ત વૃંદ. તો આવી રીતે આપણી એક માળા પૂરી થઈ. બધા માળા જેને જોવે એ લોકો રાખી શકે છે ને બીજા બધા પાછી માળા આપી દે. તો બધા આપણે એક માળાનો જાપ કર્યો. અમુક લોકો ફટાફટ જાપ મણકા ફટાફટ ફેરવી રહ્યા હતા, પણ પૈસા ગણવા આપ્યા હોય કેવા, એક એક પૈસો એક એક નોટ કેવી ગણે, ડેરીમાં પગાર આવે એટલે. એટલે કાગળિયા વાળી નોટો ગણવી હોય તો એક થોડી એ ભૂલ લોકો કરે છે, પણ આ રીતે મણકા ગણવા હોય તો લોકોને કે કઈ ફટી જાય 108. તો તમે બહુ ઉત્સાહપૂર્વક શ્રદ્ધાપૂર્વક ભગવાનની કથા સાંભળી એ બદલ બહુ બહુ ધન્યવાદ. મારે આ કથા કહેવા અને ભજન કરવા પાછળ એક જ લક્ષ્ય હતું કે તમારું જીવન ભક્તિમય બને, ભગવાનમાં ભક્તિ ઓર વધે એ જ ભગવાનને પ્રાર્થના કરીએ. અને આવનારો જે ભજનનો જે સત્સંગનો કાર્યક્રમ છે એ હરિભાઈ પ્રજાપતિના ઘરે છે, તો આવતા બુધવારે બધા 8:30 વાગે બધા પધારજો અને આ કથાનો સત્સંગનો તમે બધા લાભ લઈ શકો છો. તમારા હાથે આપો એક એક બધું. તો આવતા બુધવારે બધા લોકો પધારે. આજે 11 નો બહુ બધો મહિમા છે. રવિવારે આ રવિવારે છે ને બધા લોકો નિયમનું પાલન કરે, નકે દુઃખ આપણા ઘરમાં જ આવશે. સૂર્યગ્રહણ છે, તો સૂર્યગ્રહણમાં કોઈ પણ વ્યક્તિ
બપોરે સવાર થી લઈને બપોર સુધી કોઈ પણ ભોજન ન કરે ન કે પાપ, એને બહુ દુઃખ પડશે. કારણ કે 40 વર્ષમાં સૌથી મોટો ગ્રહણ છે આ 40 વર્ષમાં. એ ગ્રહણના સમયે તમારે અનાજની બોરી હોય, ઘઉં હોય, ચોખા હોય, જે પણ પ્રકારની વસ્તુ હોય એમાં ડાબડો, ડાબ કહેવાય ને, એ મૂકવો પડશે. સ્નાન કરીને, એ તો બધા ઘરડાઓને ખબર છે પણ તો હવે કોઈ કરતા નથી, પણ હકીકતમાં ગ્રહણને દિવસે બહુ પાલન કરવું પડે. મંદિર બંધ રાખવું પડે, દરવાજાના ઉંમરે ડાબ મૂકવો પડે. આ બધી બહુ બધી નિયમનું પાલન છે, અને નહીં કરો તો તમને કષ્ટ ને દુઃખ મળશે. એટલે એવું નથી કે ભાઈ તો કોઈ થવાનું નથી, પણ એ બધું આવશે. નથી પડતા કે હા હા આટલું બધું દુઃખ ચમ પડે, મારે તો શરીરમાં તકલીફ છે, પૈસાની તકલીફ છે, ઘરમાં ઝઘડા કંકાસ છે. એનું કારણ આ છે, આપણે વૈદિક ધર્મ, આર્ય સંસ્કૃતિ, આ ધર્મનું પાલન આપણે ઘરમાં થતું નથી, એટલા માટે આપણને દુઃખ પડે છે, બીજું કાંઈ નથી. એટલે સૂર્યગ્રહણનો બધા નિયમનું પાલન કરે, અને એ સમયમાં જો કોઈ ખાશે તો દુઃખ આપણને પડશે. અને એ સમય જ્યારે પૂરો થાય એટલે દાન દેવું જોઈએ. દાન એ દાન જે છે ને, દાન કરે ને, એ અક્ષય પુણ્ય દાન છે. તો એ દાન દેવું પડે સૂર્યગ્રહણને દિવસે. તો રવિવારે તો અમારે મંદિર બંધ છે, અને અમે બધા નિયમનું પાલન કરીએ છીએ. બધા મંદિરમાં ભગવાનનું મંદિર બંધ રહેશે, અને બધી વસ્તુઓમાં જે જે વાનગી છે, એ ખાંડ હોય કે ચોખા હોય કે દાળ હોય, બધામાં ડાબ મૂકવું પડે, અને ઘરને પવિત્ર રાખવું પડે. જ્યારે ગ્રહણ પૂરો થાય એટલે ગૌમૂત્ર કે ગંગાજળથી આખું ઘર ચોખ્ખું કરવું પડે, પોતું મારીને. મંદિરમાં છબીઓ સાફ કરવી પડે, દીવા બધા ચોખ્ખા કરવા પડે, અને પછી નવા સરે આખું બધું નવું નાહી ધોઈને પછી નવા કપડાં પહેરી, અને પછી એટલે નવા એટલે ધોયેલા વસ્ત્ર પહેરી, પછી પેટીમાં નવો હાલો ન કાઢવાનો, નવા હાલો પહેરવાનું કીધું એ. એટલે નવા એટલે ધોયેલા વસ્ત્ર પહેરી, અને પછી ફરીથી ઠાકોરજીની સેવા બપોર પછી 3 વાગ્યા પછી ખોલી શકાય છે, 4 વાગ્યા પછી તમે ખોલી શકો. એટલે એ દાડે ઉપવાસ કરો, ને વધારે વધારે હરિનું નામ. એટલે તો આ માળા તમે આપી છે કે માળાનો જાપ કરો, ઠીક છે. અને બોલું ચાલુ, માફ કરજો કોઈને હૃદયમાં દુઃખ પડ્યું હોય, મેં કોઈના નામ લઈને બોલ્યા હોય ગમે તે હોય, પણ ક્ષમા કરજો. આ તો માત્ર છે ને આપણી ભક્તિ વધારવા માટે છે. એટલે તમારું જીવન ભક્તિમય બને, તમે સુખી રહો એવી ભગવાનને પ્રાર્થના કરું છું. બધાને હરે કૃષ્ણ. આવતા બુધવારે બધા આવજો હરિભાઈ પ્રજાપતિને ઘરે.